ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. માંધાતા સિંહજી સંસ્કાર, સહકાર અને શાલીનતાનો સમન્વય ધરાવતા 56 વર્ષીય માંધાતા સિંહજી 30મી જાન્યુઆરી રાજકોટ રાજવંશના 17મા ઠાકોર સાહેબ તરીકે ઓળખાતા થશે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી મનોહરસિંહ જાડેજાના પુત્ર માંધાતા સિંહ રાજવી પરિવારની રીતભાત અને લાડકોટમાં ઉછર્યા અને એ જ સંસ્કાર આજે પણ તેમના રગરગમાં જોવા મળે છે. નડિયાદની ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર માંધાતા સિંહ એક કમ્પ્લીટ ફેમિલી મેન તરીકેની ઇમેજ ધરાવે છે. રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા અને રાણી સાહેબ માનકુમારી દેવી પરિવારના મયુર રાજાનું હુલામણું નામ ધરાવતા માંધાતા સિંહજીના ચહેરા પર સદાય સ્મિત જોવા મળતું હોય છે. લોન ટેનિસ, ટેબલ ટેનિસમાં મહારત ધરાવનાર માંધાતા સિંહજી 2009માં ભારતીય જનતા પક્ષમાં સક્રિય થયા. ગુજરાત પ્રવાસન નિગમમાં ડાયરેક્ટરનું પદ શોભાવનાર રાજવી પરિવારના સભ્ય કૃષિ અને રિયલ એસ્ટેટનો વ્યવસાય ધરાવે છે. શિક્ષણનો ફેલાવો અને ક્ષત્રિય સમાજની પ્રવૃત્તિમાં રસ ધરાવનાર માંધાતા સિંહ સ્થાપત્યની જાળવણી અને ગીર ગાયના સંવર્ધન માટે હર હંમેશ કાર્યરત રહ્યા છે. રાજકોટની અનેક શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા માંધાતા સિંહ રાજકોટના ઠાકોર સાહેબનો એ રૂઆબ અને એ છબી જળવાઈ રહે તેવા પ્રયાસો પણ કરતા રહે છે. સ્વર્ગસ્થ મનોહરસિંહ જાડેજાના પુત્ર અને રણજીત વિલાસ પેલેસમાં સાદગીપૂર્ણ જીવનશૈલી જીવી રહેલા માંધાતા સિંહનું આજ મહેલમાં રાજતિલક થવા જઈ રહ્યું છે ત્યારે ભવ્ય રાજવી પરંપરાને આગળ વધારવા તેઓના મનમાં શું ચાલી રહ્યું છે, રાજવી પરિવારના સભ્યોનું જીવન કેવું હોય છે, આ તમામ મુદ્દે રણજીત વિલાસ પેલેસમાં જ કરીએ. રાજકોટ રાજવંશના 17મા ઠાકોર સાહેબ બનવા જઈ રહેલા માંધાતા સિંહજી સાથે સત્યના પ્રયોગો. માંધાતા સિંહજી, આપનું રાજતિલક થવાનું છે, કયા પ્રકારનો કાર્યક્રમ હોય છે અને રાજવી પરિવાર માટે કેટલું મહત્વનું હોય છે? જ્યારે આ અવસર અમને અત્યારના ગાદીને એક સન્માન દેવાનો જ્યારે એક આવ્યો છે અને 425 વર્ષ જૂની અમારી રાજકોટ રાજ પરંપરાના ટ્રેડિશન્સ અને કલ્ચરને જ્યારે પુનર્જીવિત કરી અને ઉજાગર કરવાનો જે અવસર છે, ત્યારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એક મોટા ફલક ઉપર, અને હું કહી શકું છું કે વિલીનીકરણ બાદ ક્યાંય પણ રાજાભિષેક કોઈ પણ રાજ્યની અંદર થયો હોય એ કદાચ આટલા પ્રમાણની અંદર કે આ માત્રા કે આ ફોરમની અંદર કે આ ફલકની અંદર ન થયો હોય એવા ફલકની અંદર આ થવા જઈ રહ્યો છે. ત્યારે આપણે એક 3 દિવસનું એક યજ્ઞ, બધા 4 વેદોના મંત્રચારો, 100 જેટલા આપણે ઔષધિઓને અને 30થી વધારે તીર્થજળોને એકત્રિત કરીને રક્ષા મંત્રો દ્વારા 21 બ્રાહ્મણો દ્વારા રાજ્યાભિષેક, અને જ્યારે છેલ્લે દિવસે જ્યારે સંપન્ન થયા ત્યારે એક વિશિષ્ટ બાબત એ પણ રહેવાની કે જ્યાં સનાતન ધર્મ, શાસ્ત્ર ધર્મ અને આપણે લોકતંત્રનો એક અદ્ભુત સમન્વય થાય, અને આપણે શંકરાચાર્યજી ના પ્રતિનિધિ રૂપે આપણે શારદા પીઠ દ્વારકા અને જ્યોતિર્મઠ બદ્રીનાથના દ્વિપીઠાધીશ્વર શંકરાચાર્યજીના પ્રતિનિધિ રૂપે પરમ પૂજ્ય દંડી સ્વામી અહીંયા પોતે આશીર્વાદ દેવા પધારવાના છે, અને રાજવીઓ માત્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાંથી જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ અહીંયા પધારી અને નિહાળવાના છે. રાજવી પરિવારમાં જન્મ લેવો અને એક સામાન્ય પરિવારમાં જન્મ લેવો, શું ભેદ હોય ખાસ કરીને પરવરી શું? કેમ કે નાનપણથી જ અમને શિસ્ત અને ઓબિડિયન્સ એ અમારી ગળથૂથીની અંદર હોય છે. આજ આ ખંડની અંદર આપણે ઊભા છે ત્યાં આપણે મારા દાદા બાપુ અહીંયા બિરાજતા, અને રોજ સવારે અને સાંજે અમને અહીંયા આવવું પડતું, પગે લાગી અને અમે એમની સાથે જમતા, અને જમતી વખતે બોલવું નહીં એ પણ એક રિવાજ હતો, અને સાથે સાથે આપણે વડીલોને કઈ રીતે આદર દેવો,
કઈ રીતે આપણે આપણા જાતને કન્ડક્ટ કરવું, નાનપણથી ધાર્મિક કાર્યોની અંદર કે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય ત્યાં કેવી રીતે જવું, કેવી રીતે બધાની સાથેનો વ્યવહાર રાખવો, એ શિસ્ત જે છે એ અને સાદગી, એ બંને વસ્તુ સાથે સાથે પેરેલલ અમારા રાજ પરિવારમાં ચાલતી, જે મારા પૂજ્ય દાદા બાપુ અને મારા પિતાશ્રી પાસેથી મને એ શીખ મળી છે. આપનું સ્કૂલિંગ કેવી રીતે થયું, કેમ કે રાજકોટમાં થયું તો એ વખતે ભેદ દેખાતો હતો જે સામાન્ય પરિવારના? થતું જ રહે છે અને જેટલું એ એની અંદર એક પ્રકારની નાનપણથી ટ્રેનિંગ દેવામાં આવે, એક નાનપણથી લોક કાર્યો સાથે એમને જોડવામાં આવે અને એમના પૂર્વજોએ જે સત્કાર્યો કરેલા છે એ એને સ્મરણ કરવામાં આવે તો આ બહુ સહજ રીતે આ બધા તત્વો ઉજાગર થઈ જતા હોય છે. રાજવી પરિવારના ગેધરિંગ પણ થતા હશે, અલગ અલગ સ્ટેટથી રાજવી પરિવાર થતા હશે, ત્યારે શું મુખ્ય વાતોની ચર્ચા થતી હોય છે, ખાસ કરીને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી? રાજવી પરિવાર અને એમાં યંગ જનરેશનનું કયા પ્રકારનું કોન્ટ્રીબ્યુશન સોસાયટીમાં હોવું જોઈએ એ પ્રકારની ચર્ચા એક બહુ જ ગતિ પામતી હોય છે. ખાસ કરીને જે વારસામાં તમને સંપત્તિ અથવા તો કહી શકાય કે એક સંસ્કારની સાથે સાથે એ સ્થાપત્ય પણ મળેલું છે, મહેલ હોય કે લગ્ન, એની જાળવણી કેટલી મુશ્કેલ હોય છે આજના દોર? કોઈ પણ વ્યક્તિ બહારથી જ્યારે પ્રવેશે અને એક રાજમહેલની અંદર જોઈ તો એને એક પ્રશ્ન હંમેશા ઉઠતો હોય છે કે આ પેલેસની જાળવણી કઈ રીતના થતી હોય. પરંતુ જે વ્યક્તિ જે હંમેશા નાનપણથી આ પેલેસની અંદર રહ્યો છે એને આની જાળવણી માટે કોઈ દિવસ એવો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો કે આ કેટલી મુશ્કેલીદાયક છે. પરંતુ આ એટલી સહજ અને સરળ હોય છે કે એક વખત આપ રાજમહેલની અંદર એક એક ખંડ આપ વાપરતા હો છો, એક એક ખંડનો જ્યારે ઉપયોગ હોય છે ત્યારે મેન્ટેનન્સ અને જાળવણી એટલી જ આપને અનુકૂળ અને સહજ થઈ જતી હોય છે. ખાસ કરીને આપના પિતાશ્રીની વાત કરીએ તો રાજનીતિનું પણ મોટું નામ હતું. કેવો દબદબો હતો નવું જનરેશન જો એને સમજી શકે? મારા પૂજ્ય પિતાશ્રી ખાલી મારા પિતાશ્રી છે એટલા માટે જ નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે એને હું જો નાનપણથી એમને હું જે જોતો રહ્યો છું તો એની અંદરથી જે મને પ્રાપ્ત થયું છે એ એ શબ્દોની અંદર વર્ણવી ન શકાય. પોતે જ્યારે જાહેર જીવનની અંદર આવ્યા ત્યારે એક વિલીનીકરણ બાદ જ્યારે રોયલ ફેમિલીઝમાં એમ 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 હતું કે એક વેક્યુમ હતું, એક સુષુપ્ત અવસ્થા હતી, એની અંદર કોઈ જો જાગૃતિ જો લાવ્યા હોય, એની અંદર કોઈ ચેતના રેડી હોય તો એ મારા પૂજ્ય પિતાશ્રીએ રાજકારણની અંદર એક લોકશાહી પ્રોસેસની અંદર ઇલેક્શન લડી જીતી
લોકોની સાથે રહી અને એનું દ્રષ્ટાંત આપ્યું છે. એના પછી વાંકાનેર રોયલ ફેમિલીમાંથી પણ પોલિટિક્સમાં આવ્યા, ભાવનગરમાંથી પણ આવ્યા, પણ એ ટ્રેન્ડ સેટર તરીકે પૂજ્ય દાદા રહ્યા છે. પૂજ્ય દાદામાં સાદગી એક એટલું ઇન્ટિગ્રલ પાર્ટ એની પર્સનાલિટીનો હતો કે એ એક ખેતરની અંદર આપણે ખેડૂત પાસે ખાટલા ઉપર બેસીને પણ એને વાર્તાલાપ કરતા મેં જોયા છે. અને સાથે સાથે કોઈ રોયલ્ટી જ્યારે બહારથી કોઈ આવ્યા હોય કે કોઈ પરદેશથી આવ્યા હોય એને પણ સાથે એને એટલો જ ઘરોબા સાથે એમનું ઇન્ટરેક્શન થતું હોય, એની અંદર નાનામાં નાનો બાળક પણ એની સાથે વાત કરે અને વિદ્વાન પણ બાળક કરે, તો એની રીતે એ ઢળીને એના લેવલ સુધી આવીને એ ઓતપ્રોત વાતમાં થાય એ એની એક ખૂબ જ મોટી ખાસિયત હતી. તમને ક્યારે ન કહ્યું કે રાજનીતિમાં સક્રિય થાઓ? પૂજ્ય દાદાની એક મોટા મોટી ખાસિયત એ હતી કે અમને વૈચારિક સ્વતંત્રતા એમણે આપી. મને આગ્રહ એમને ક્યારેય નથી કર્યો કે જાહેર જીવન ની અંદર પ્રવેશ કરવું, પણ જ્યારે મેં જાહેર જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે મને ના પણ નથી એને પાડી, અને એક એક પૂરી વૈચારિક સ્વતંત્રતા આપીને, અને સાથે સાથે જ્યારે પૂજ્ય દાદા ઇલેક્શન લડતા ત્યારે મારું સદભાગ્ય છે કે એ મને એ ઇલેક્શન પ્રોસેસમાં કેમ્પેનિંગમાં પોતે જોડતા. કેમ કે આપના પિતાશ્રી દાદાની આઈડિયોલોજી જે હતી કોંગ્રેસ સાથે જોડાયેલી હતી, લાઈફ ટાઈમ કોંગ્રેસી પણ રહી. શું તમે પિતાની એ જ કોંગ્રેસવાળી નીતિને અનુસરવા ઈચ્છો છો કે વર્તમાન જે સરકાર છે તેની સાથે રહ્યો? વર્ષ 2009માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને અત્યારના આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એમની કાર્યપદ્ધતિ, એમની કર્તવ્યપરાયણતા, એમની વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઈને હું એ ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાણો, પ્રદેશ કારોબારી સદસ્ય રૂપે મેં કાર્ય પણ કર્યું, ગુજરાત ટુરિઝમના ડિરેક્ટરની તોર પર અને રાજકોટના ગ્રીન એમ્બેસેડર તરીકે પણ મેં કાર્ય કર્યું, અને એક એવો પ્લેટફોર્મ ભારતીય જનતા પાર્ટીએ મને પ્રોવાઈડ કર્યો કે જેના કારણે હું અમારા પૂર્વજોની જેમ જ અત્યારે લોકો સાથે આપણે કનેક્ટ થઈ અને કાર્ય રાજકોટમાં કરી રહ્યો છું. પ્રજાના પ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય કે સાંસદ સુધી પહોંચવાની ઈચ્છા કોઈ ખરી? અત્યારના પાર્ટી જે પણ કાર્ય સોંપે એ નિભાવવાની મારી તૈયારી છે. મતદાતાસિંહજી, રાજાઓ માટે એક સામાન્ય માન્યતા છે કે શિકાર કરતા, અમે ફિલ્મોમાં પણ જોયું, પુસ્તકોમાં પણ વાંચ્યું, તો શિકારની પ્રથા ક્યારથી બંધ થઈ? તમે ક્યારે કોઈ શિકારમાં ગયેલા? રણજીતસિંહજી સાહેબ ઓફ વાંકાનેર કે જે એક ફોરેસ્ટ સેક્રેટરી પણ રહ્યા છે, પોતે IAS છે, પોતે એક મને બહુ સરસ વાત કરેલી જે અત્યારના પણ મારા હૃદયમાં અંકિત છે, અને એ છે કે રાજાશાહી વખતે જ્યારે પણ શિકાર થતો ત્યારે એક બહુ નિયંત્રણ સાથે થતો, એક ઇકોલોજિકલ બેલેન્સ જાળવીને એ પદ્ધતિ હતી, અને જેના કારણે ઇટ ઇઝ અ ફેક્ટ કે જે રાજવીઓ શિકારમાં ઇન્ટરેસ્ટેડ હતા એના જંગલો વધારે સારી રીતે એનું સંરક્ષણ થયું છે, અને જે રાજવીઓને શિકારનો શોખ નહોતો એ જંગલોની અંદર એટલા બધા એન્ક્રોચમેન્ટ્સ થયા, એટલા ઇન્ડિસ્ક્રિમિનેટ કિલિંગ્સ એનિમલ્સના થયા કે એ જંગલ ન રહ્યા, જેના કારણે જે લોકોને નેચરમાં ઇન્ટરેસ્ટ હતો, જે લોકોને શૂટિંગમાં ઇન્ટરેસ્ટ હતો, એ બહુ નિયંત્રણ અને લિમિટેડ રીતે એ
બેઠો જ નથી ત્યારે પૂજ્ય પિતાશ્રીએ મને કાંઈ પણ ન કીધું, એ કોઈ પણ શબ્દો એવા કઠોર મને ન કીધા એનાથી વધારે આપણે આપણે કોઈ ઉગ્ર થઈને પણ કીધું હોય એનાથી પણ વધારે વાણી અથવા કે સંદેશ મારા સુધી મને પહોંચી ગયો. તો એ મને અત્યાર સુધી પશ્ચાતાપ છે કે એ હું મારા પિતાશ્રી ને એ હું સાચી હકીકત ત્યારે હું બયાન ન કરી શક્યો. પરંતુ એની સાથે સાથે જે બીજી વસ્તુ પણ હું એટલી જ સહજ રીતે આપની સાથે હું આ પ્રશ્ન માટે હું આપની સાથે શેર કરીશ કે જ્યારે જુવાન વ્યક્તિ હોય ત્યારે એને ખૂબ ધગશ હોય કામ કરવાની, ત્યારે એ કામ કરવાની અંદર એ ઘણા બધા એક સાથે કામ લઈને આગળ વધવાની એની તમન્ના હોય. તો પૂજ્ય પિતાશ્રી મને કહેતા કે તમે એક પ્રોજેક્ટ પહેલાં પૂરો કરીને પછી બીજા પ્રોજેક્ટની અંદર તમે જાઓ, પણ આપણે ત્યારે જે છે એ એક સાથે ઘણી વસ્તુ કરવાની જે આખી જે રીત હોય એની અંદર મેં ત્રણ ચાર વસ્તુ ત્રણ ચાર પ્રોજેક્ટ એક સાથે લઈ લીધા. છતાં પૂજ્ય પિતાશ્રી એમ કે તમે એક જ વસ્તુ પહેલાં પૂર્ણ કરો પછી બીજામાં જાઓ, અને એના લીધે એની જે શીખ હતી, એમની જે શિખામણ હતી, એમની જે મૂલ્યવાન જે એમનો જે સંદેશ હતો એ હું ત્યારે ગ્રહણ ન કરી શક્યો. અને જે રીતે મને ફાઇનાન્શિયલ ઇરેગ્યુલરિટી, નાણાકીય ઇરેગ્યુલરિટી જે ઊભી થઈ અને અને બેંકોના દેવા જે થયા એ સમયે મને એ ચોક્કસ રીતે લાગ્યું કે હું મારા પૂજ્ય પિતાશ્રીની એ એડવાઇસ, મારા પૂજ્ય પિતાશ્રીનો એ સંદેશ શું કામ મેં ત્યારે ગ્રહણ હું ન કરી શક્યો, અને એનો પશ્ચાતાપ મને હજી સુધી છે. એક એવા પરિવારના સભ્ય કે જે લોકોને ધીરતા હતા અથવા તો જેમના થકી પ્રદેશ ચાલતો હતો, એ પરિવારના સભ્યના ત્યાં બેંકની નોટિસ આપવી એ કેટલો કપરો કાળ હતો. બહુ જ કપરો કાળ હતો, પરંતુ એ બધા જ વસ્તુમાંથી જ્યારે આપ પસાર થાઓ ત્યારે આપ એટલું બધું શીખો છો કે જે આપ કદાચ સ્કૂલ અને કોલેજમાંથી પણ ન શીખી શકો. એવી વિપરીત પરિસ્થિતિમાં ઊભું રહેવું, એનો સામનો કરવો, ધૈર્ય રાખવું અને ફરીથી પુનર્સ્થાપિત થવું, એ આપની આખી જે પ્રોસેસ છે એ આપને એટલું બધું શીખવાડી જાય છે કે જે આપને હાર્વર્ડ યુનિવર્સિટીની કોઈ ડિગ્રી પણ આપણે ન શીખવી શકે. ક્યારે એવી કોઈ ઘડી આવી, પ્રમાણિકતાથી સવાલનો જવાબ ઈચ્છીશ, ક્યારે એવી ઘડી આવી કે રાજવી પરિવાર હોવાનો તમે લાભ લીધો? રાજવી પરિવારની સાથે સાથે એક ઉત્તરદાયિત્વ બહુ મોટું હોય છે, એટલે એની અંદર એ પરિવારની અને એ રાજવંશની અસ્મિતા અને ગરિમા અને ગૌરવ જળવાય એ હંમેશા સતત અમને સ્મરણ રહેતું હોય છે. એટલે જ્યારે પણ આ પણ જે ઉત્સવ સાથેનું ઉત્તરદાયિત્વ એટલું બધું મોટું છે કે એનો હંમેશા મારા ઉપર એક ભાર હોય છે. એક સામાન્ય નાગરિક, એટલે સમજો કે હું કે અથવા મારા પરિવારના અથવા કોઈ પણ પરિવારના સભ્યો મન ફાવે એમ રહી શકતા હોય છે, મુક્ત મને રહી શકતા હોય છે, રાજવી પરિવારના હોવાના કારણે એ મુક્તતાનો અનુભવ કરવામાં થોડોક સંકોચ થતો એવી ઘડી ખરી? એમાં ઘણો જ અંકુશ અમારા ઉપર હોય છે. જરૂરથી કોઈ એવો કોઈ કિસ્સો હોય જો કહી શકતા હોય, જેમ કે નાનપણની અંદર મેં મારા પિતાશ્રી અને માતૃશ્રીને બયાન કર્યું કે ભાઈ મને ફરવા માટે જવું છે અને બાર ફ્રેન્ડ્સની સાથે મને ફરવા માટે ગોવા જવું છે. તો મને હજી પણ યાદ છે કે હું ત્યારે 9th સ્ટેન્ડર્ડમાં ભણતો હતો, અને ત્યારે ફરવાની જે મેં ઈચ્છા દર્શાવી તો એ લોકોએ સહજ રીતે કીધું કે આપ ફરવા જઈ શકો છો પણ આપના ગાર્ડિયનને લઈને આપ જઈ શકશો. એટલે મિત્રોને વાત કરી તો મિત્રો કે ભાઈ આપણે જ્યારે ફરવા જતા હોય ત્યારે કોઈ વડીલને સાથે લઈને જવાનું તો પહેલી વખત સાંભળ્યું, પરંતુ એ વસ્તુ છે એનો પણ મને સમાવેશ કરવો પડ્યો અને મારા ગાર્ડિયન અને વડીલ પણ મારી સાથે અમારા મિત્રોની સાથે ગોવા ફરવામાં આવ્યા. એથી આપ જોઈ શકો છો કે કેટલું નિયંત્રણ એ આખા વાતાવરણની અંદર હશે. માતાદાસિંહજી, આપને વિન્ટેજ કારનો શોખ છે ને જો એ જ પરંપરા એ સંસ્કૃતિ તમે જાળવી પણ રાખી છે, શું અનુભૂતિ થતી હોય જ્યારે વિન્ટેજ કાર તમે ડ્રાઈવ કરો?
કે જે આપણે સમયમાં હતા નહીં, એ સમયમાં આપણે ટ્રાન્સેન્ડ થઈ જાય છે. યુ આર ગોઈંગ બેક ટુ ધેટ એરા ઓફ ગ્લોરી, પોમ્પ એન્ડ શો, કે જેની અંદર આપણે એ કાળની અંદર બેસીને આપણે મહેસૂસ કરી શકીએ. એ જ મોભો, એ જ રૂતબો જે તમારા પૂર્વજોને મળતો હતો, એ આજે તમને મળે છે? એટલો અમને ચોક્કસપણે મળે છે, કેમ કે જે સંસ્કૃતિ અને જે વારસો છે જેમને મળ્યો છે, એ નિભાવવાનો અમારો સતત પ્રયાસ ચાલુ રહે છે. તમારા જીવનનો સંકલ્પ શું? આપ સૌરાષ્ટ્રની અંદર આપ જુઓ તો એક લાક્ષણિકતા આ પ્રદેશની એમના ગીર ગાયની રહી છે, અને એમ કહેવાય છે કે 33 દેવતાઓ ગીર માતાની અંદર વાસ કરે છે. ગીર ગાય છે એ માનવ જાતને પોષે છે. ગીર ગાયનું સંરક્ષણ કરવું, એનું જતન કરવું, એનું બ્રીડિંગ કરવું, એનું સંવર્ધન કરવું, એ મારો એક લક્ષ્ય અને સંકલ્પ છે. કોઈ એવું કાર્ય તમે વિચાર્યું કે બધું કરીશ પણ જીવનમાં આ તો નહીં જ કરું, તો એ શું હોય શકે? જીવનની અંદર ક્યારેય પણ આપણે કોઈ પણ પ્રોજેક્ટની અંદર આપણે દેવું ઉત્પન્ન ન કરવું, એ તો ભૂલ ન જ કરું, એ ચોક્કસપણે હું શીખો છું. આખી તમામ વિરાસતની આપણે વાત કરીએ તો એ જાળવવી કેટલી મુશ્કેલ હોય છે? તમામ વિરાસત જે આપણને વારસો જે મળ્યો છે, એ પૂર્વજોએ એમના રક્ત વહાવીને જે જાળવીને જે રાખ્યો છે, એના નિભાવવાની આપણી એક પ્રાથમિક ફરજ છે. એ એટલા સંઘર્ષમય સમયમાંથી પસાર થઈ અને આપણી પાસે જે મુક્તા ગયા છે, એ આપણે એને નિભાવવાની પૂરીમાં પૂરી કોશિશ કરી અને આપણી બધી જ આપણી ઉર્જા છે એને કોન્સન્ટ્રેટ કરીને પણ એને આગળ ધપાવી, એ આપણો લક્ષ્યાંક હોવો જોઈએ. અને એ કરવાની અંદર હું સહજતાપૂર્વક આ બધું કરી શકું છું અને મને કોઈ જ અડચણો એની અંદર અનુભવી નથી પડતી, એ પ્રભુની કૃપા છે. મદનસિંહજી, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. બાપુની આત્મકથા, સત્યના પ્રયોગ, આશા રાખું આપને સત્યના માર્ગે વધુ આગળ વધવાની પ્રેરણા આપતું રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર. અંતઃકરણથી આપનો આભાર વ્યક્ત કરું છું કે આપ સમય લઈ અને અહીંયા પધાર્યા, અને અમારી ખૂબ ખૂબ રાજપરિવાર વતી પણ આપને અને પરિવારજનોને શુભેચ્છાઓ છું.